नमस्कार विद्यार्थी मित्रों, આગળ આપણે શીખી ગયા વ્યવહાર દાખલા આપણે શીખી ગયા એ પ્રમાણે હવે આજે આપણે તમે ક્યારે કેટલી વસ્તુ ખરીદવા જાવ છો ને ત્યારે તમને દુકાનવાળા બિલ આપે છે એ બિલ તમે ચેક કરો છો ને કે આ સાચું છે કે ખોટું એ પ્રમાણે આજે આપણે બિલ બનાવવાનું છે કે બિલ સાચું છે કે ખોટું એ પછી ચેક કરવાનું તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે અને તમારી સદ્યપોથીમાં પણ આપેલું છે કે બિલ બનાવો અને ચેક કરો તો એ પ્રમાણે આપણે એક બિલ આપ્યું છે શ્રીજી સ્ટેશનરી સ્ટોર રાણી અમદાવાદ હવે આપણે કેટલીક વસ્તુઓ ખરીદી છે એમાંથી હવે એનો નોંધ કેટલા ખરીદ્યા છે એ છે એનો ભાવ કેટલો છે એ લખેલું છે અને રૂપિયાને પૈસા આપણે લખવાના છે જો પહેલા ક્રમમાં છે પેન લીધી છે કેટલી પેન લીધી છે આપણે કેટલા નંબર લીધી પેન બે નંબર લીધી છે હવે એક પેનનો ભાવ કેટલા અહીંયા તમને એક एक નંગનો ભાવ આપેલો છે આ બધો ભાવ કેટલો છે એક નંગનો આપણે અહીંયા કેટલી પેન લીધી બે નંગ લીધી છે તો એક પેનના 15 રૂપિયા તો બે નંગના કેટલા થશે આ બોલો 15 અને 15 સરવાળો કરો 15 નો ઘડીયો બે આવો કર સુધી બોલો 15 2 30 તો એક પેનના 2 રૂપિયા બે બે નંગ લીધી છે તો 15 રૂપિયા છે એક પેનના તો બે પેનના 15 2 30 रुपया तो आपने आपसे यहाँ 30 रुपया 00 पैसा पची ची पेंसिल खरीदी ची जो पेंसिल ने त्रण नंग खरीदी ची एक पेंसिल ना के नार पैसे 2 रुपया ने 50 पैसा तो आपने जो है 2 रुपया ने 50 पैसा वत्ता 2 रुपया ने 50 पैसा कितनी त्रण खरीदी ची ने तो वत्ता 2 रुपया ने 50 पैसा 5 ने 5 10 10 ने 5 15 નો 5 વધી 1 2 અને 2 4 4 ને 2 6 6 ને 7 તો કેટલા રૂપિયા આવ્યા 7 રૂપિયા અને 50 પૈસા તો અહીં આપણે લખીશું 0 7 રૂપિયા અને 50 પૈસા જો અહીં મેં 0 શા માટે લખ્યો કારણ કે આપણને ગણતરીમાં ભૂલ પડે નહીં એટલા માટે આગળ 0 7 રૂપિયા અને 50 પૈસા એ પ્રમાણે જો નોટબુક છે એક નોટબુક ના કેટલા રૂપિયા છે 20 તો ત્રણ નોટબુક ના કેટલા થાય ગણો 20 વત્તા 20 વત્તા 20 ત્રણ વખત કરીએ તો કેટલા થાય 20 20 2 40 20 3 60 તો કેટલા રૂપિયા થાય 60 રૂપિયા 00 પૈસા પછી છે પુસ્તક કેટલા પુસ્તક લીધા છે બે પુસ્તક એક પુસ્તક ના કેટલા રૂપિયા છે 27 રૂપિયા અને 50 પૈસા તો આપણે સરવાળો કરીશું બે પુસ્તકમાં કમે લેવાનો છે 27 રૂપિયા ને 50 પૈસા વત્તા 27 રૂપિયા ને 50 પૈસા આપણે બે પુસ્તક ખરીદ્યા છે માટે બે પુસ્તકનો આપણે સરવાળો કરીશું તો જો 0 5 ને 5 10 ની 0 વધી 1 આગળ આપણે રૂપિયા ને પૈસાનો સરવાળો શીખી ગયા છીએ તો 7 ને 7 14 14 ને 15 15 નો 5 વધી 1 બે ને બે ચાર ચાર ને પાંચ કેટલા રૂપિયા થયા એક પુસ્તકના બે ને બે ચાર અને પાંચ તો આપણે અહીંયા પાંચ લખ્યા તો 55 રૂપિયા થયા પુસ્તકનો બે નંબર લીધા એક પુસ્તકના 27 રૂપિયા અને 50 પૈસા તો બે પુસ્તકના કેટલા થયા 55 રૂપિયા થયા 55 રૂપિયા 00 પૈસા પછી છે માપ પટ્ટી લીધી છે આપણે કેટલા નંગ લીધી છે 4 નંગ એક માપ પટ્ટીના કેટલા રૂપિયા છે 4 રૂપિયા ને 50 પૈસા તો આપણે હવે અહીંયા લખીશું એક માપ પટ્ટીના 4 રૂપિયા ને 50 પૈસા એ પ્રમાણે 4 રૂપિયા ને 50 પૈસા વત્તા 4 રૂપિયા ને 50 પૈસા કેટલી માપ પટ્ટી લેવાની છે આપણે 4 તો આપણે 4 નો કરીશું ને 4 રૂપિયા ને 50 પૈસા અને 4 રૂપિયા ને 50 પૈસા 0 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20 20 ની 0 વધી 2 હવે ગણો 4 4 ને 4 8 4 3 12 ચોકુ ચોકુ 16
4 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
एक रूपियो छे तो आपणे 10 नंग रब्बा लीधा छे तो केटला रूपिया आवे हां ए तो तमने आवे छे एक नंगनो एक रूपियो तो 10 नंगना 10 रूपिया 00 पैसा પછી છે 5 એક ફાઈલના 15 રૂપિયા છે આ બધો એક નંગનો ભાવ છે આપણને આપ્યો છે એક ફાઈલના કેટલા રૂપિયા છે 15 રૂપિયા તો 5 ફાઈલના કેટલા તો શું કરવાનું આપણે 15 નો ભાગ્યો 5 સુધી બોલવાનો અથવા 15 15 15 એ આપણે 5 વખત સરવાળો કરવો પડે 15 5 વખત તમે સરવાળો કરો તો તમારો જવાબ આવી જાય અથવા 15 નો ભાગ્યો 5 સુધી બોલો तो पण जवाब आवी जाय चलो बोलो 15 एका 15 15 दू 30 15 3 45 15 4 60 15 5 75 तो जवाब आवशे आपणो 75 रूपिया 00 पैसा હવે શું કરવાનું છે આપણે આ બધાનો શું કરવાનો સરવાળો કરી દેવાનો છે તો ચલો સરવાળો કરીએ આપણે અહીંયા છે 5 અને 8 5 ને 8 કેટલા થાય 8 9 10 11 12 ને 13 8 ને 5 13 થયા 13 માં 5 ઉમેરો 13 14 15 16 17 ને 18 18 થયા 18 ની અંદર 7 ઉમેરો 18 19 20 21 22 23 24 અને 25 શું જવાબ આવ્યો આ એક એક સંખ્યા એકમના અંકનો સરવાળો કરે તો 25 25 નો પાંચડો જો અહીંયા પાંચ પહેલા અહીંયા 50 ના 50 પૈસા મૂકી દઉં છું અહીંયા છે નહીં કશું એટલે અને 25 નો પાંચડો વધી 2 અહીંયા આપણે પૈસામાં જો સરવાળામાં રહી ગયા હતા પણ સરવાળામાં કોઈ પૈસા નથી ફક્ત એક જ 50 પૈસા છે તો 50 પૈસા મેં લખી દીધા જો વધારે હોત તો આના ઉપર વધી આવત પણ છે નહીં એટલે 50 પૈસા એટલા છે હવે આમાં 25 નો પાંચડો વધી 2 હવે જુઓ 3 ને 2 5 5 ને 6 6 ને 5 11 6 7 8 9 10 11 11 ને 5 કેટલા થાય 11 12 13 14 15 અને 16 16 ને 17 17 ને 18 18 ને 7 કેટલા થાય ગણો 18 19 20 21 22 23 24 અને 25 તો કેટલો આવ્યો સરવાળો આપણો 255 રૂપિયા ને 50 પૈસા કુલ બિલ આપણું થયું આટલું બધી વસ્તુ આપણે ખરીદી તો બધાનું બિલ કેટલું થયું 255 રૂપિયા દુકાનદાર જ્યારે તમે જાઓ છો ત્યારે નંગ લખે છે કે પ્રતિ નંગે આટલો ભાવ તમે આટલા નંગ લીધું પછી સામે આપણા રૂપિયા લખશે અને આનો સરવાળો કરશે કે કેટલા રૂપિયા થયા આ પ્રમાણેનો બીજો દાખલો તમારી સદ્ય પોથીમાં છે એ તમારે જાતે કરવાનો